હવે જુઓ, આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરી રહ્યા છે જેનું નામ છે સુરેખ પથ પર ગતિ. બરાબર, સુરેખ પથ પર ગતિનો મતલબ એવો થશે કે સીધી રેખામાં ગતિ. બરાબર, ખાસ તમે ધ્યાન રાખજો. સુરેખ પથ પર મતલબ શું થશે? સીધી રેખામાં ગતિ. હવે એની અંદર પહેલો જે ટોપિક છે એ છે સ્થાન. બરાબર, અને સ્થાનને ઇંગ્લિશમાં કહેવાશે પોઝિશન. બરાબર, હવે પોઝિશન એટલે કે સ્થાન સમજવા માટે તમે આ ફિગર પર ધ્યાન આપજો. આ ફિગરમાં શું બતાવેલું છે? તો આ જે છે એ છે એફિલ ટાવર. એટલે કોઈક વસ્તુ માટે કોઈ પણ લઈ શકાતું હતું, એટલે અહીં ખાલી આપણે એફિલ ટાવર લીધેલું છે. બરાબર, એ સમજતા પહેલાં આ દિશા જે તમને બધાને ખ્યાલ જ હશે, છતાં એકવાર કહી દઉં, ઉપર નોર્થ, નીચે સાઉથ, આ બાજુ ઈસ્ટ અને આ બાજુ વેસ્ટ. બરાબર, આ ખૂબ જ જરૂરી છે ફિઝિક્સની અંદર એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે. આપણે સ્થાન સમજવા માટે કોઈ એક વસ્તુ લીધી છે, ધારો કે એફિલ ટાવર. અહીં કોઈક વ્યક્તિનું નામ લખીએ, સપોઝ વિવેક નામનો વ્યક્તિ અહીં ઊભો છે નોર્થ સાઈડ, આ બાજુ ઈસ્ટ સાઈડ કોઈ વ્યક્તિ ઊભો છે, કોઈ પણ નામ લઈ શકો છો તમે. એવી રીતે અહીં પાર્થિવ નામનો વ્યક્તિ અહીં ઊભો છે. હવે આ ત્રણે ત્રણ વ્યક્તિ એમ વિચારો કે એફિલ ટાવરને જોઈ રહ્યા છે. બરાબર, આ વ્યક્તિથી એફિલ ટાવરનું અંતર 3 મીટર છે, અહીંથી 5 મીટર અંતરે છે અને અહીંથી 4 મીટર અંતરે છે. બરાબર, હવે તમે ધ્યાનથી ઓબ્ઝર્વેશન કરો કે અહીંથી જે વ્યક્તિ જોતો હોય એનું જે દેખવાની ડાયરેક્શન છે એ વેસ્ટ છે. ધ્યાનથી જોજો, ભલે ઊભો છે ઈસ્ટમાં, પરંતુ જે દેખે છે એ કઈ દિશામાં દેખી રહ્યો છે? વેસ્ટમાં. એવી જ રીતે વિવેક જે ઊભો છે નોર્થમાં, પણ જે એફિલ ટાવરને દેખી રહ્યો છે એની આંખોની જે દિશા જે કોના તરફ છે? સાઉથ તરફ છે. આ વસ્તુ અને એવી જ રીતે પાર્થિવ ઊભો છે વેસ્ટમાં, પરંતુ એની આંખો કઈ તરફ છે? ઈસ્ટ તરફ. આવું ધ્યાનમાં રાખીને હું આગળ ચલાવું છું. તમે જુઓ, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વસ્તુ પોઈન્ટ ઓ પર છે, એટલે કે આ પોઈન્ટ ઓ છે ત્યાં વસ્તુ છે. બરાબર, ત્રણ અવલોકનકાર ત્રણ અલગ અલગ જગ્યાએથી એક જ વસ્તુ ઓને જોઈ રહ્યા છે. ત્રણ અવલોકનકાર લીધા આપણે, 1, 2 અને 3, એક જ વસ્તુ એટલે કે એફિલ ટાવરને જોઈ રહ્યા છે. અહીં દરેક અવલોકનકારનું વસ્તુના સ્થાન માટે અવલોકન અલગ અલગ હશે. દરેક વ્યક્તિ માટે વસ્તુનું સ્થાન અવલોકન કેવું હશે? અલગ હશે. કેમ? દરેક જુદા જુદા સ્થાનથી અવલોકન કરે છે. આ અહીંથી અવલોકન કરે છે, આ અહીંથી કરે છે અને અહીંથી કરે છે. હવે ધ્યાનથી જોજો, દરેક વ્યક્તિ શું કહે છે, એનું અવલોકન શું કહે છે? અવલોકનકાર એ, હવે તમે ધ્યાનથી જુઓ, અવલોકનકાર એ ક્યાં છે? આપણે ત્રણ વસ્તુ લેવાની છે, અવલોકનકાર એ, બી અને સી. તો તમે દેખી શકો છો એ, સી અને બી, એટલે કે આ એ છે, આ બી છે અને આ સી છે. તો અવલોકનકાર એ માટે જોજો ધ્યાનથી, વસ્તુઓ પશ્ચિમ દિશાથી 3 મીટર અંતરે છે. ધ્યાનથી સાંભળજો, અવલોકનકાર એ ઊભો છે પૂર્વમાં, પણ બોલે છે શું? વસ્તુઓ પશ્ચિમ દિશાથી 3 મીટર અંતરે છે. કેમ એવું? કે મેં તમને પહેલાં જ કીધું કે ભલે પૂર્વમાં ઊભો છે પણ એની આંખો કઈ દિશા તરફ છે? પશ્ચિમ તરફ. એટલે જ્યારે બોલશે ત્યારે એમ જ બોલશે કે પશ્ચિમ દિશાથી 3 મીટર અંતરે છે. એવી જ રીતે આ વ્યક્તિ શું બોલશે? આ વ્યક્તિ શું બોલશે કે ભાઈ એફિલ ટાવર 5 મીટર પૂર્વથી 5 મીટરે છે, કારણ કે એની આંખો કયા તરફ છે? પૂર્વ તરફ છે. એવી રીતે આ વિવેક શું બોલશે કે ભાઈ એફિલ ટાવર દક્ષિણથી 4 મીટર અંતરે છે, કારણ કે એની આંખો દક્ષિણ તરફ છે. બરાબર, એટલે જો ત્રણે લખેલું છે કે વસ્તુઓ પૂર્વ દિશાથી 5 મીટર, અવલોકનકાર સી શું કહે છે? વસ્તુઓ દક્ષિણ દિશાથી 4 મીટર અંતરે. એટલે આના પરથી સાબિત શું થયું? તો જો શું કહી શકાય, એવું કહી શકાય કે કોઈ પણ બિંદુનું સ્થાન બે મુદ્દા પર આધારિત છે. 1, અવલોકનકારથી અંતર. હા, સાચી વાત છે કે અંતર અલગ અલગ હોઈ શકે, કોઈ 3 મીટરથી અંતર ઓબ્ઝર્વેશન કરતું હોય, કોઈ 5 મીટરથી કરતું હોય. બીજું, અવલોકનકારથી સાપેક્ષ દિશા, એટલે દિશા પણ મહત્વની છે. તમે ઊભા છો અને તમારી આંખો કયા તરફ દેખી રહી છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, એટલે આ ટોપિક સમજ્યા પછી આ બે વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે, અવલોકનકારથી અંતર અને અવલોકનકારથી સાપેક્ષ દિશા. ઓકે, તેથી જ સ્થાનને સ્થાન સદિશ કહે છે. આનો મતલબ શું? એટલે હું સદિશ માટે એવું શબ્દ વાપરીશ કે સદિશ રાશિ અને અદિશ રાશિ એ આપણે જોઈ ગયેલા છે, છતાં એકવાર કહી દઉં તમને, સદિશ રાશિ એવી રાશિ કહેવાય કે જેમાં દિશા અને મૂલ્ય બંનેની જરૂર પડે, અને અદિશ રાશિ એવી કહેવાય કે જેમાં ફક્ત મૂલ્યની જરૂર પડે. એટલે અહીં સાબિત થયું કે જે સ્થાન સદિશ છે ને એ સદિશ છે. કેમ? કે જેમાં દિશા મહત્વની છે. એ લખ્યું ને આપણે અવલોકનકારથી સાપેક્ષ દિશા. એટલે જો સ્થાન સદિશને ઇંગ્લિશમાં શું કહેવાય? પોઝિશન વેક્ટર કહેવાય. શું કહેવાય? પોઝિશન વેક્ટર. કેમ? કે પોઝિશન એટલે સ્થાન, વેક્ટર એટલે સદિશ. હવે એક નાનકડી ફિગર આપેલી છે કે ભાઈ ઉગમ બિંદુઓ છે આ એક્સ છે અને આ વાય ડાયરેક્શન.
પી ઓફ એક્સ વાય બોલાય, એટલે પી બિંદુ છે એ ઉગમ બિંદુથી કેટલો અંતરે છે તો આર સદિશ, અને જેનો સ્થાન સદિશ કહેવાય, જે આપણે વાત કરીને પોઝિશન વેક્ટર, એટલે એમ કહેવાય કે ઓ થી પીનો સ્થાન સદિશ કયો તો આર સદિશ કહેવાય, અને આર સદિશ એટલે દિશાની એમાં જરૂર છે. ઓકે, ચલો હવે નેક્સ્ટ ટોપિક પર જઈશું આપણે. હવે જો આ વસ્તુ ધ્યાનથી જોજો, ઉગમ બિંદુઓની સાપેક્ષે બિંદુ પીનું સ્થાન સદિશ આર સદિશ છે, જે મેં તમને કીધું. પણ આર સદિશ બરાબર શું લખ્યું છે ધ્યાનથી ઓબ્ઝર્વ કરજો, કારણ કે ચેપ્ટર નંબર 4 સુધી આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ફિઝિક્સના દરેક ચેપ્ટરમાં આવશે. આર સદિશ એટલે કે તમારો સ્થાન સદિશ બરાબર એક્સ આઈ કેરેટ, આ જે લખ્યું છે ને એ આવી રીતે છે, આઈ કરવાનો ઉપર આવી રીતે ત્રિકોણ બનાવવાનો, આવી રીતે કંઈક, એને કેરેટ કહેવાય. શું કહેવાય? આઈ કેરેટ. અને પ્લસ વાય જે કેરેટ. તો તમને એમ થાય સર આ આઈ કેરેટ ને જે કેરેટ શું છે? તો યાદ રાખજો, આઈ કેરેટ અને જે કેરેટ એકમ સદિશ છે. આઈ કેરેટ અને જે કેરેટ શું છે? એકમ સદિશ. એકમ સદિશ એ ચેપ્ટર નંબર 4માં આવે છે, પણ યાદ રાખજો એકમ સદિશ જેનું મૂલ્ય હંમેશા 1 હોય. એકમ સદિશ એટલે શું? જેનું મૂલ્ય હંમેશા 1 હોય અને એ ફક્ત દિશા બતાવે. ધ્યાન રાખજો, અત્યારે તમને જેટલી જાણકારી આપવાની જરૂર છે એટલી જ આપું છું. એકમ સદિશ એટલે જેનું મૂલ્ય 1 હોય, બીજું એ ફક્ત દિશા દર્શાવવા માટે હોય. એટલે જુઓ, તમે આનું મૂલ્ય 1 છે તો એક્સને 1 વડે ગુણો તો એક્સ જ રહે, એટલે કોઈ ફરક પડતો નથી. સેમ વે જેને વાય વડે ગુણશો તો વાય જ રહેશે, કારણ કે જે બરાબર 1 છે. પણ કેમ લખ્યા છે? તો દિશા બતાવે. કેવી રીતે? તો જ્યારે પણ એક્સ દિશા બતાવવાની હોય તો હંમેશા એના જોડે આઈ કેરેક્ટર જ આવે, જ્યારે વાય દિશા બતાવવાની હોય ત્યારે હંમેશા જે કેરેક્ટર જ આવે, અને હજી આગળ આવશે ઝેડ દિશા, એટલે ઝેડ હોય ત્યાં હંમેશા કે કેરેટ હોય. યાદ રાખજો, બરાબર. ચાલો, જો લખ્યું છે જેનું મૂલ્ય 1 છે, જે ફક્ત દિશા દર્શાવે. હવે નેક્સ્ટ ટોપિક છે ટોપિક નંબર 2, જેનું નામ છે રેસ્ટ અને મોશન. રેસ્ટ એટલે સ્થિર કહેવાય, મોશન એટલે ગતિ કહેવાય. હવે સ્થિર અને ગતિ કોને કહેવાય એ આપણે સમજવાનું છે. જો કોઈ કણ સમય સાથે પોતાનું સ્થાન ના બદલે, હવે તો કોમન સેન્સ છે કે તમે સાયકલ લઈને ક્યાંક ઊભા છો અને તમે ક્યાંય પેન્ડલ મારતા જ નથી તો તમે ત્યાં ત્યાં છો, એટલે સમય જાય છે પણ તમે તમારું સ્થાન બદલતા નથી તો તમે સ્થિર કહેવાશો. તો જો કોઈ કણ સમય સાથે પોતાનું સ્થાન ના બદલે તો એને સ્થિર કહેવાય. ઓકે, જો કોઈ પદાર્થ તેની પ્રારંભિક સ્થિતિમાંથી સમય સાથે પોતાનું સ્થાન બદલે, ધારો કે તમે અત્યારે ઘરેથી નીકળ્યા અને સાયકલ તમે બેઠા અને પછી તમે શું કરશો? પેડલ મારવાના શરૂ કરશો. તો થોડા સમય પછી, ધારો કે 5 મિનિટ પછી તમે બીજે ક્યાંક પહોંચી જશો, તો તમે પોતાનું સ્થાન બદલ્યું ક્યારે બદલાયું? કે જ્યારે તમે ગતિ કરી તો જ. તો જો કોઈ પદાર્થ તેની પ્રારંભિક સ્થિતિમાંથી સમય સાથે પોતાનું સ્થાન બદલે તો તે ગતિમાં છે તેમ કહેવાય. બરાબર, એટલે સ્થિર કોને કહેવાય અને ગતિમાં કોને કહેવાય એની વાત થઈ. આગળ ત્રીજો પોઈન્ટ, કોઈ પણ કણને દર્શાવવા માટે નિર્દેશ ફ્રેમની જરૂર છે. આ નિર્દેશ ફ્રેમ શું છે એ હું તમને સમજાવીશ. ચલો, હવે આપણે ઘણીવાર તમે જો ઓબ્ઝર્વ કર્યું હોય તો આપણે ક્યાંક જઈએ, ધારો કે અહીંથી અમદાવાદથી આપણે બરોડા જઈએ તો ખબર કિલોમીટર લખેલા હોય કે ભાઈ અમદાવાદથી બરોડા 90 કિલોમીટર, પછી 85 કિલોમીટર. તો આજે કિલોમીટર એ ક્યાંથી ક્યાંના હોય? આપણે તો એમ સમજીએ છીએ કે ભાઈ અમદાવાદથી નીકળે તો 90 કિલોમીટર એ બરોડા આવી ગયું, પણ ના, કિલોમીટર હંમેશા બે સ્થળોના બસ સ્ટેન્ડથી નક્કી થાય. અમદાવાદનું જે ગીતા મંદિર છે ત્યાંથી બરોડાનું જે બસ સ્ટેન્ડ હોય ત્યાંથી અંતર 90 કિલોમીટર હોય, ધ્યાન રાખજો, અથવા તો 110 જે પણ હોય. તો હું કિલોમીટર હંમેશા સ્ટાન્ડર્ડ કિલોમીટર હંમેશા બસ સ્ટેન્ડ ટુ બસ સ્ટેન્ડ નક્કી કરવામાં આવે છે. તમે વિચારો કે જો આવું બસ સ્ટેન્ડ એવું નક્કી ના હોત તો કહી શકાય કે કેટલા કિલોમીટર ક્યાંથી ક્યાં છે? એટલે કોઈ પણ વસ્તુનું માપદંડ ત્યારે જ નક્કી થાય કે કોઈ રેફરન્સ હોય. એટલે રેફરન્સ માટે હંમેશા નિર્દેશ ફ્રેમ લેવાની જરૂર પડે છે. નિર્દેશ ફ્રેમ એટલે એક પ્રકારનું રેફરન્સ બિંદુ, કે તમે ક્યાંથી તમારી ગતિની શરૂઆત કરી છે. હું એવું બોલું કે ભાઈ હું ઘરેથી નીકળી 3 કિલોમીટર અંતર કાપીને સુરેશના ઘરે ગયો, પણ જો તમે આમાંથી તમારું ઘર કાઢી નાખો તો તમને એવું, હું એમ કહું કે હું નીકળ્યો અને 3 કિલોમીટર અંતર કાપી સુરેશના ઘરે પહોંચ્યો, પણ ક્યાંથી? ક્યાંથી? ઘરેથી. એટલે ઘરનું એડ્રેસ આપવું પડે. એટલે નિર્દેશ ફ્રેમ એક પ્રકારનો રેફરન્સ છે. બરાબર, ચલો, એક્સ વાય ઝેડ યામો, કારણ કે 3 યામ હોય, એક્સ દિશા, વાય દિશા અને ઝેડ દિશા. એટલે જુઓ, આ એક્સ દિશા, આ વાય દિશા અને આ ઝેડ દિશા. એક્સ વાય ઝેડ યામો યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુને સંદર્ભ બિંદુ તરીકે લેવામાં આવે છે. ગતિ કરતા કણના સ્થાનના યામોમાં ફક્ત કોઈ એક યામ સમય સાથે બદલાય તો તે કણની ગતિને એક પરિમાણની ગતિ કહે છે. હવે ધ્યાન આપજો, 3 વસ્તુ હું શીખવાડું છું, 1D, 2D અને 3D. 1D એટલે 1 ડાયમેન્શનલ ગતિ,
2D એટલે ટુ ડાયમેન્શનલ ગતિ અને 3D એટલે થ્રી ડાયમેન્શનલ ગતિ. એટલે જો 1D કોને કહેવાય, કે ધારો કે એક્સમાં જ ગતિ કરે તો એ 1D કહેવાય, અથવા તો વાયમાં જ ગતિ કરે તો પણ 1D કહેવાય, અથવા તો ઝેડમાં જ ગતિ કરે. ત્રણમાંથી કોઈ એકમાં જ ગતિ કરતો હોવો જોઈએ તો એ શું કહેવાશે, 1D. 1Dનું બીજું નામ છે એક પારિમાણિક અથવા તો સુરેખ ગતિ કહેવાય. જે આ ચેપ્ટરનું નામ સુરેખ ગતિ, યાદ રાખજો, એનો મતલબ કે સુરેખ ગતિનું આ ચેપ્ટર છે. એટલે આપણે આમાં શું શીખશું, આખા ચેપ્ટરમાં ફક્ત એક જ દિશાની ગતિ શીખશું, કાં તો એક્સ હોય, કાં તો એ વાય હોય, કાં તો એ ઝેડ. ઓકે, ચલો ઉદાહરણ શું છે, તો સીધા રસ્તા પ્રકારની ગતિ. બીજું સમજીએ, કણની ગતિ દરમિયાન તેના સ્થાનોમાંથી કોઈ પણ બે યામ સમય સાથે બદલાય. એટલે તમારી ગતિ કોઈ પણ બે યામની વચ્ચે હોય, તો ધારો કે અહીં તમે ગતિ કરી રહ્યા છો, તમે એક્સ અને વાયની વચ્ચે ગતિ કરો છો. સપોઝ તમે અહીં ગતિ કરો છો તો એક્સ અને ઝેડની વચ્ચે ગતિ કરો છો. તો બે યામો જો અસર થતા હોય તો એને 2D કહેવાય, એને કહેવાય દ્વિપારિમાણિક ગતિ, અથવા કહેવાય સમતલમાં ગતિ, અથવા કહેવાય 2D. આ સમતલમાં ગતિ છે ને ચેપ્ટર નંબર 4 છે, એટલે આના પછીનું ચેપ્ટર આપણે કેવું હશે, 2D. ઓકે, ઉદાહરણ શું છે, તો વળાંકવાળા રસ્તા પ્રકારની ગતિ. સાચી વાત છે, વળાંકવાળો રસ્તો હોય તમે પાછા આમ પણ જાઓ, આમ પણ જાઓ, આમ પણ જાઓ, એટલે એવું ના કહેવાય કે એક દિશા ફિક્સ છે, બરાબર. ચલો ત્રીજું, જો ત્રણેય યામો એકસાથે બદલાતા હોય, એટલે એક્સ વાય ઝેડ ત્રણેય એકસાથે બદલાય તો એને 3D કહેવાય. તો એ છે પતંગની ગતિ. ઉત્તરાયણમાં આપણે જે પતંગ ચગાવીએ એની ગતિ કેવી કહેવાય, 3D. કેમ, પતંગનું ફિક્સ હોય છે, ઘણી વાર નીચે પણ આવે, પાછો ઉપર પણ જાય, પાછો આમ પણ જાય, એટલે ત્રણેય યામો પિક્ચરમાં આવે છે. ચલો, જો કણના ત્રણેય યામ બિંદુઓ સમય સાથે બદલાતા ન હોય તો તે કણનું સ્થાન અચળ કહેવાય. અચળ એટલે ફિક્સ, હલે નહીં તેવું. હવે આ છેલ્લો મુદ્દો ધ્યાનમાં રાખજો, કે જો ફ્રેમ આપેલી ના હોય, ફ્રેમ એટલે નિર્દેશ ફ્રેમ, તો તમારે જમીનને જ નિર્દેશ ફ્રેમ લેવાની છે. હવે તમને આ દાખલા માટે મેં લખેલું છે, કે જ્યારે પણ કોઈ દાખલો ગણીએ અને એવું કીધું હોય કે ભાઈ નિર્દેશ ફ્રેમ મંદિર ન લેવું, તો વાંધો નહીં, પણ કશું કીધું ના હોય તો હંમેશા જમીનને શું લઈ લેવાની, રેફરન્સ, નિર્દેશ ફ્રેમ. ઓકે, સો આજે આપણે બે ટોપિક જ શીખ્યા છીએ, પહેલું પોઝિશન એટલે કે સ્થાન, પછી આપણે શીખ્યા સ્થિર કોને કહેવાય, ગતિમાં કોને કહેવાય, પછી આપણે શીખ્યા કે નિર્દેશ ફ્રેમ શું છે, પછી આપણે શીખ્યા કે 1D કોને કહેવાય, 2D કહેવાય કોને કહેવાય, અને 3D કોને કહેવાય, બરાબર. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ થિયરી વધારીશું. થેન્ક યુ.